હવે આગળ વાત કરીએ તો અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ પેરિજ સીઆરસી આયોજિત બાર વિજ્ઞાન પ્રદર્શન. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શુક્રવારના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ પ્રેરિત સીઆરસી આયોજિત બાર વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં અંકલેશ્વરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રદર્શનનું આયોજન કરવાનો મુખ્ય હેતુ બાર વિજ્ઞાન અને ટેકનોલોજીની નવીન ક્ષિતિજોને આંબવા માટે વૈજ્ઞાનિક અભિગમ સાથે સતત પ્રયત્નશીલ રહીને વિદ્યાર્થી પોતાના વ્યક્તિગત જીવન થકી સમાજને પ્રગતિના પંથે લઈ જવા હંમેશા કાર્યરત રહે એ ખૂબ જ જરૂરી છે. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે સરકારી કક્ષાની બાર વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન થતું હતું. આ પ્રસંગે અંકલેશ્વરના શાસન અધિકારી ડૉક્ટર દિવ્યેશ પરમાર, શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ, અંકલેશ્વર પબ્લિક સ્કૂલના પ્રમુખ નાજુ ફળવાલા, રાષ્ટ્રીય એવોર્ડી શિક્ષક ગજેન્દ્ર પટેલ, સીઆરસી કોઓર્ડિનેટર વિશાલ જોશી, સ્કૂલના આચાર્ય કવિતા કાલગુડે, શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં બાર વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લો મુકાયો હતો. પ્રદર્શનમાં રજૂ થયેલી કૃતિઓ પણ ખરેખર વખણવા લાયક છે. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ આજના યુગમાં વિજ્ઞાનનું ખૂબ મહત્ત્વ છે, દેશના વિકાસ માટે વિજ્ઞાન ખાસ જરૂરી છે, જે વિદ્યાર્થીઓએ આ બાર વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો છે તેઓને શુભેચ્છા પાઠવી હતી. અને આવી પ્રદર્શનીમાં હંમેશા ભાગ લેતા રહેવું જોઈએ એવી શીખ આપી, અને જે વિદ્યાર્થીઓએ ભાગ નથી લીધો તેઓને પણ ભાગ લેવા માટે આપણે સર્વે એમને પ્રોત્સાહિત કરવા જોઈએ. અંકલેશ્વર શહેરી વિસ્તારમાં આ પ્રદર્શન યોજાઈ હતી. અંગ્રેજી માધ્યમનું શિક્ષણ આપતી અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. બાર વિજ્ઞાન પ્રદર્શનમાં અંકલેશ્વર શહેર વિસ્તારની ખાનગી તેમજ સરકારી 24 શાળાઓએ ભાગ લીધો હતો. 100થી વધુ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકોએ પ્રદર્શનમાં જોડાયા હતા અને કૃતિઓ રજૂ કરાઈ હતી. પટેલ છે, ડેસ્ટીવી ભરૂચ.